પાટણ જિલ્લાના હરેજ ખાતે રખડતા અખલાઓને પાંજરે પુરાવા નગર વિકાસ કમિટી દ્વારા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. હરેજની મુખ્ય બજારો સહિત સોસાયટી વિસ્તારમાં રખડતા અખલાઓના ત્રાસથી વાહન ચાલકો સહિત સ્થાનિકો ભયના ઉથાળે જીવી રહ્યા છે, જેને લઈને હરેજ શહેરમાં રખડતા અખલાઓને પાંજરે પુરવા હરેજ નગર વિકાસ કમિટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હરેજ શહેરમાં તાત્કાલિક ધોરણે રખડતા અખલાઓને પાંજરે પુરવા રજૂઆત કરવામાં આવી છે. હરેજની મુખ્ય બજાર સોસાયટી વિસ્તારો સહિત હાઇવે ઉપર રખડતા અખલાઓના કારણે અગાઉ 5 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ અવારનવાર આખલા યુદ્ધે જામતા વેપારીઓને જાનમાલનું નુકસાન થાય છે, જેના કાયમી નિવારણ માટે હરેજ નગર વિકાસ કમિટી અને જાહેર જનતા સાથે મળી હરેજ નગરપાલિકા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર આપી રખડતા આખલાઓને પાંજરે પૂરવા અપીલ કરી હતી. આજે અમે હરેજ નગર વિકાસ કમિટી વતી મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ, જેમાં હરેજમાં રખડતા આખલાઓનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે. કેટલાક લોકોને આખલાથી જાનહાનિ થઈ છે, કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે. વારંવાર આ ત્રાસ થઈ રહ્યો છે, તો અમે મામલતદાર કચેરી એનું આવેદનપત્ર આપવામાં આવે છે. થોડા દિવસ પહેલા ગૌ સેવા પદયાત્રા નીકળી હતી, ત્યાં પાંજરાપુરના ટ્રસ્ટીમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે આખલા સ્વીકારીએ છીએ. તો તેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ કે જેમાં હરેજમાં ગમે ત્યાં રખડતા આખલા હોય, જેના કારણે માનહાનિ થતી હોય, જે જાનહાનિ ગમે તે થતી હોય, નુકસાન થતું હોય, તો આખલાઓને પકડી અને પાંજરાપોળમાં આપવામાં આવે તેવી રજૂઆત છે અમારી. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.